પારડી ગ્રામ પંચાયતે દબાણો દૂર કરાવી ખુલ્લી કરાવી ગોચરની જમીનમાં વૃક્ષારોપણ કરવાના નામે કબજો કર્યો હોવાની આશંકાને લઈને રામવાસ ગામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સરકાર એક તરફ ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટીતંત્રના અધિકારીઓને આદેશ આપી રહી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ગ્રામ પંચાયતની હદમાં ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. છતાં આજે પણ દરેક ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર દબાણો જોવા મળી રહ્યા છે. જ્યારે કોઈ ગ્રામ પંચાયત કચેરી દ્વારા ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાવે ત્યારે તે જ વહીવટીતંત્રના ભ્રષ્ટ અધિકારીઓ ગ્રામ પંચાયત કચેરીને હેરાન પરેશાન કરવામાં પણ પાછા પડતા નથી. ત્યારે વાત કરીએ ડીસા તાલુકાના પાલડી ગ્રામ પંચાયત કચેરીની, તો પાલડી ગ્રામ પંચાયતની હદમાં આવેલ ગૌચરની જમીન પર 2020 પહેલાં ગેરકાયદેસર દબાણો થયા હતા ત્યારે જે સમયના પાલડી ગામના સરપંચ રમીલાબેન બાબુભાઈ ચૌહાણને ધ્યાનમાં આવતા પંચાયતના રેકોર્ડ તપાસી તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા કલેક્ટર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરીને ગૌચરની જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરી ગૌચરની જમીન ખાલી કરાવી હતી, જે બાદ તત્કાલીન નાયબ કલેક્ટર હિરેન પટેલ દ્વારા પાલડી ગ્રામ પંચાયતની જમીન રામવાસ ગ્રામ પંચાયતને ફાળવી દેવાતા વિવાદ સર્જાયો હતો. જે જમીનમાં રામવાસ ગ્રામ પંચાયત કચેરી તેમના માણસો દ્વારા વૃક્ષારોપણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ગૌચરની જમીનમાં માપણી સીટ કર્યા વિના ફેન્સી વાડ કરવામાં આવતા ફરી વિવાદ ઊભો થયો છે અને પાલડી ગ્રામ પંચાયત દ્વારા ખુલ્લી કરાવેલ ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર કબજો થતો હોવાની આશંકાને લઈને હવે રામવાસ ગામના ગ્રામજનો ખુદ તાલુકા વિકાસ અધિકારીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે. ગ્રામજનોની માંગ છે, હાલમાં રામવાસ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીનમાં જ રીતે ફેન્સી વાડ બાંધવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં હાલમાં કેટલાક દબાણકારોએ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણો કરેલ છે તેવા દબાણકારોને સાવરવામાં આવી રહ્યા છે અને દબાણો દૂર કર્યા વિના ફેન્સી વાડ બાંધવાથી હાલમાં જે દબાણકારો જે તે ભવિષ્યમાં પોતાનો હક જમાવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે, ત્યારે ગૌચરની જમીનની માપણી કરાવી નિયમો અનુસાર માપણીના ક્ષેત્રફળ મુજબ ફેન્સી વાડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે પાલડી ગામના સરપંચ બાબુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પાલડી ગામની ગૌચરની જમીનમાં વૃક્ષારોપણના નામે ગેરકાયદેસર કબજો જમાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. અગાઉ પણ આ ગૌચરની ખાતા નંબર 174ની જમીનમાં એક ઈસમ દ્વારા સરકાર પાસે મંડળીના નામે જમીન મેળવીને ગૌચરની જમીનમાં ઘાસચારાની જગ્યાએ અનેક પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી ભૂતકાળમાં દબાણ કરી ભોગવતો કરેલ હતો, ત્યારે પાલડી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત કચેરીથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી લડત આપીને તાલુકા પંચાયત કચેરી દ્વારા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીનમાં થયેલ દબાણો દૂર કરાવી પાલડી ગ્રામ પંચાયતે જમીનનું બોર્ડ પર લગાવ્યું હતું. બાદમાં તત્કાલીન નાયબ કલેક્ટર દ્વારા પાલડી ગ્રામ પંચાયતની હદમાં રહેલ ગૌચરની જમીન રામવાસ ગ્રામ પંચાયતને ફાળવી દેવામાં આવી છે, જેની સામે જિલ્લા કલેક્ટર કચેરીમાં પાલડી ગ્રામ પંચાયત દ્વારા રિવિઝન અરજી પણ દાખલ કરેલ છે. ત્યારે ખાતા નંબર 174ની જમીનમાં ગાયને ઘાસચારો મળી રહે તેવી વ્યવસ્થા સાથે પશુ માલિકો પોતાના પશુઓને ગૌચરની જમીનમાં ચરાવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી પાસે લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. સુકરાણા વાસિયા, ઝેડએસ ટીવી, બનાસકાંઠા. આજે જે નગરપાલિકાના એન્જિનિયર દ્વારા જે લોકોને પરેશાન કરે અને લોકો ઉપર અને વેપારીઓ ઉપર ફરિયાદ દાખલ કરી છે રાજકીય આગેવાનો ઉપર, એ બાબતે આજે સર્વે સમાજની એક મિટિંગ મળેલી અને એ મિટિંગના અંતે આજે અહીંયા આગળ ધારાસભ્યને સમાચાર મળતા ધારાસભ્ય પણ હાજર રહેલા અને સર્વે સમાજે એક નક્કી કર્યું હતું
કે આ આવી રીતે જો કોઈ અધિકારીઓ કરતા હોય તો એના અમે આપણે ધરણા ઉપર બેસવાનું હતું, પરંતુ ધારાસભ્ય અને એસટીએમ સાહેબની ખાતરી આપતા જે અધિકારીએ ખોટું વર્તન કર્યું હશે, ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે કે વેપારીઓને ખોટી રીતે પરેશાન કરતા હશે તો એના અમે કાયદેસરની કાર્યવાહી કરશે, અને જે પણ અધિકારી ખોટી રીતે લોકોને ધમકાવે તો એમની પણ બદલીની અમે વાત કરી છે કે આવા અધિકારીઓની બદલી કરો, નહીંતર આ ધાનેરામાં મોટું નુકસાન થશે અને શાંતિ ન ડોળાય એના માટે અમે આયોજન પત્રક આપ્યું છે, અને અધિકારીશ્રીએ પ્રાંત સાહેબે હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ ફ્રીજ એલઈડી ટીવી એસી કુલર વોશિંગ મશીન ઘરઘંટી ઓવન મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803 રાજ પટેલ.